દક્ષિણ ગુજરાત વીજ કંપની એટલે કે જીએ બી દ્વારા ફરી લાલિયાવાડી દેખાડી હોય તેમ લાગી રહ્યું છે હીરા દલાલનું મહિને ઘરનું લાઇટ બિલ એવરેજ બે થી અઢી હજાર આવતું હતું જેની સામે આ મહિને જીએબી દ્વારા સીધા જ અધ કહી શકાય તેમ બે લાખ ઓગણસી હજાર રૂપિયાનું બિલ ફટકારી દેતા હીરા દલાલનો પરિવાર ચિંતામાં મુકાઈ જવા પામ્યો છે કારણ કે હીરા દલાલની સ્થિતિ પણ હાલ બગડી જવા પામી છે સરકારી બાબુએ વારંવાર કોઈને કોઈ બેદરકારી દાખવી લોકોને માત્ર માનસિક ત્રાસ આપતા હોય તેમ લાગે છે ત્યારે હાલમાં જીઈબીના અધિકારીઓને બેદરકારી સામે આવી છે વાત એમ છે કે સુરતના અણાજન ખાતે આવેલા દીપમાલા કોમ્પ્લેક્ષમાં રહેતા હીરા દલાલ જીગ્નેશ કુંભારના ઘરે એવરેજથી બેથી અઢી હજાર રૂપિયા લાઈટ બિલ આવતું હતું કે આ વખતે જીઈબી દ્વારા સીધો જ બે લાખ ઓગણસી હજારનું બિલ આપી દેવાતા હીરા દલાલ જીગ્નેશ કુંભાળ ડિપ્રેશનમાં જતા રહ્યા હતા હીરા દલાલનો પરિવાર પણ આ બિલ જોઈ ચિંતામાં મુકાયો છે મારું નામ જીગ્નેશ કુમાર દિનેશભાઈ ફોફાણી જીગ્નેશભાઈ કઈ જગ્યા પર રહેવાનું મારે રહેવાનું દીપા કોમ્પ્લેક્સ અરિયન ધુલા સાતસો બે જીગ્નેશભાઈ શું કામ સાથે જોડાયેલા છે હું પોતે ડાયમંડની દલાલી કરું છું પંદરથી વીસ હજાર રૂપિયા મારી આવક છે અચ્છા દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું બિલ કેટલા રૂપિયા આવ્યું છે અને પહેલાં કેટલા રૂપિયા આવ્યું પહેલાં મારું બિલ તેરસો ને બાણું રૂપિયા બિલ આવેલું મેં ચૌદસો રૂપિયા ભરેલા છે એમાં અત્યારનું બિલ બે લાખ અગ્યાસી હજારનું બિલ આવેલું છે એટલે મેં કીધું સર મેં કીધું આ બિલ કઈ રીતે હું ભરી શકીશ તો એ વિદ્યુત બોડવાએ કીધું કે તમારે ગમે એમ થાય બિલ ભરવું જ પડશે આનાથી તમને શું તકલીફ પડી મને ખુદને એટલો ડિપ્રેશનમાં આવેલો હું કે હું શું કરું શું ના કરું મને કાંઈ સમજણ જ નથી પડતી તમારી આવક અને આ બિલની રકમમાં શું કહેવાનું આવકમાં એટલે મેં આપણે પાસના ટાવેશવાળા અશોકભાઈ યાને મેં વાત કરી અશોક કાકા મેં કીધું આ રીતનું મારે બિલ આવેલું એ મેં શું કરું હું યાને કીધું કે કીધું તમે મને એક કામ કરો બે લાખ રૂપિયા અત્યારે મને આપો હું બિલ ભરી શકું જીએબી ના અધિકારીઓ કરેલી મસમોટી ભૂલને ને કારણે હાલ તો હીરા દલાલ તેમનો પરિવાર ચિંતામાં મુકાયો છે ત્યારે આ મામલે જીએબી દ્વારા શું ઘટતું કરાય છે તે જોવું રહ્યું અઝર કુરસી સાથે હર્ષદ શેઠા